नमस्कार विद्यार्थी मित्रों, आगळना विडियो लेक्चरनी अंदर आपणे बधाए आजे जोवानुं छे भारतना पाड़ोशी देशों विषे आपणे चर्चा करवानी छे। तमे जोशो के भाई आपणो आ सरस मजानो हूँ अहींया तमने भारत देश आ आपणे दोरी नाखीए। ओके, આ આપણો ભારત દેશ છે, એ ભારત દેશ રહેલો છે મિત્રો। આપણા ભારત દેશની અંદર તમારી ટેક્સ્ટ બુક છે, એ ટેક્સ્ટ બુકમાં હજી અપડેટ આવ્યું નથી, પરંતુ આપણે બધા જોઈએ છીએ કે ભાઈ આજે આપણા દેશની અંદર કુલ આજે 28 રાજ્ય અને 8 કેન્દ્ર શાસિત પ્રદેશોનો સમાવેશ થશે। કારણ કે તમને બધાને ખબર છે કે ભાઈ પાર્લા ભારતની સંસદ દ્વારા જમ્મુ અને કાશ્મીર જે આપણે રાજ્ય હતું, સ્પેશિયલ રાજ્યનો દરજ્જો હતો, એ રાજ્યનો દરજ્જો એની જે કલમો હતી મિત્રો 370, એ કલમો કાઢી નાખવામાં આવી છે અને જમ્મુ કાશ્મીર રાજ્ય છે એ રાજ્યનો દરજ્જો જ પૂરો કરી દેવામાં આવ્યો છે। અને ત્યાંથી આપણે જોઈશું કે એને યુનિયન ટેરિટરી એટલે કે કેન્દ્ર શાસિત પ્રદેશ ઘોષિત કરી દેવામાં આવ્યો છે। જમ્મુ કાશ્મીરનું લેહ અને લદ્દાખ એ બંને ભેગા થઈ અને આપણે જોઈશું કે એને એક કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવી દેવામાં આવ્યો છે અને જમ્મુ અને કાશ્મીર એને અલગથી કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવી દેવામાં આવ્યો છે। એટલે આ રીતે આપણે જોઈશું કે બે કેન્દ્ર શાસિત પ્રદેશો બનાવવામાં આવ્યા છે। એટલે હવે આપણી પાસે કુલ 28 રાજ્ય અને 8 જેટલા કેન્દ્ર શાસિત પ્રદેશો છે એ પ્રદેશો રહેલા છે। પરંતુ તમારી ટેક્સ્ટ બુકની અંદર જે આપેલું છે એની પણ આપણે ચર્ચા કરીએ તો એમાં આપણને 29 રાજ્ય છે એ 29 રાજ્ય આપેલા છે અને એની અંદરથી પણ આપણે જોઈએ કે 29મું રાજ્ય ક્યું બન્યું, તો કે ભાઈ તેલંગાણા રાજ્ય છે એ આંધ્રપ્રદેશમાંથી છૂટું પડેલું છે, આંધ્રપ્રદેશમાંથી છૂટું પડી અને તેલંગાણા રાજ્ય 2014ની અંદર એ બનાવવામાં આવ્યું છે। રેડી, એ રીતે 29 રાજ્ય થતા હતા, પરંતુ નવું અપડેટ આપણે જોઈશું કે ભાઈ પાછું જમ્મુ કાશ્મીર રાજ્યનો દરજ્જો છીનવાઈ ગયો છે, રાજ્યનો દરજ્જો પૂરો કરી દીધો સરકારે, એટલે હવે એ રાજ્ય રહ્યું નથી, કેન્દ્ર શાસિત પ્રદેશ છે એ રહેલો છે। આની સિવાય હવે આપણે જે ચર્ચા કરીએ મિત્રો તો આપણા પાડોશી દેશોની ચર્ચા કરવાની છે। તમને ખબર છે કે પાડોશી સારો હોય તો સારું, આપણે પાડોશી દેશોની ચર્ચા તો કરીએ પણ આપણા પાડોશી દેશો કેવા છે એ આપણને બધા સારી રીતે સમજીએ છીએ, પરંતુ આપણી વાયવ્ય બાજુએ આપણે તમે જુઓ છો મિત્રો કે ભાઈ વાયવ્ય બાજુએ અહીંયા જોઈશું કે આપણે આવેલો છે પાકિસ્તાન। કયો દેશ આવેલો છે? પાકિસ્તાન છે મિત્રો, એ પાકિસ્તાન આવેલું છે। અહીંયા આખો પ્રદેશ તમે જોવો છો કે ભાઈ ચીન છે દક્ષિણ બાજુએ, એ ચીન રહેલું છે આપણી બાજુ, એની પછી ચીન પછી આપણે જોઈશું કે ભાઈ નેપાળ આવશે। રેડી, અને પાછું એની નીચે તમે જોવો છો કે અહીંયા આવેલો છે ભૂતાન અને ભારતના પૂર્વ ભાગની અંદર મ્યાનમાર છે, એ મ્યાનમાર આવેલો છે। ત્યાર પછી તમે જોવો છો કે ભાઈ ભારતમાં ભારતના દક્ષિણ ભાગની અંદર અહીંયા આ છે મિત્રો શ્રીલંકા। કયો દેશ છે? શ્રીલંકા। અને શ્રીલંકા છે એ શ્રીલંકાને અલગ કોણ કરે છે? તો કે અહીંયા આવેલી છે પાલ્ક, પાલ્કની સામુદ્ર ધુની, એટલે સામુદ્ર ધુની એટલે શું? પાણીની પટ્ટી, પાણીનો વિશાળ પટ્ટો હોય મોટો, એને આપણે સામુદ્ર ધુની કહીએ, તો એ પાલ્કની સામુદ્ર ધુની આવેલી છે। અહીંયા એની નીચે જ આપણે જોઈશું કે ભાઈ અહીંયા મન્નારનો અખાત આવેલો છે। રેડી, એ મન્નારનો અખાત છે એ મિત્રો ત્યાં રહેલો છે, એટલે આ રીતે આપણો ભારત દેશ છે એ રહેલો છે। એની સિવાય તમે જોવો છો કે ભાઈ પશ્ચિમ બાજુએ અરબ સાગર જે છે એ અરબ સાગર આવેલો
છે. અને પૂર્વ બાજુએ તમે જોવા જાઓ તો બંગાળની ખાડી આવેલી છે. આની સિવાય મિત્રો, અંદમાન નિકોબાર દ્વીપ સમૂહ આપણો જે રહેલો છે એ અંદમાન નિકોબાર દ્વીપ સમૂહની અંદર ભારત દેશનો છેડો દક્ષિણતમ ભાગ છે, છેલ્લો એ દક્ષિણતમ ભાગ આવેલો છે, જે છે ઇન્દિરા પોઈન્ટ. શું નામ છે? ઇન્દિરા પોઈન્ટ આવેલો છે. પરંતુ ઇન્દિરા પોઈન્ટ આપણે જોઈશું કે ભાઈ સુનામીના કારણે એ આખો પાણીની અંદર ડૂબી ગયો છે. અહીંયા દક્ષિણતમ છેડો મિત્રો ઇન્દિરા પોઈન્ટ છે, જ્યારે જમ્મુ કાશ્મીરની અંદર છેલ્લે ઉત્તરમાં છેલ્લો ઉત્તરની અંદર આવેલો છે એ ભાગ જે રહેલો છે એ છે મિત્રો ઇન્દિરા કોલ. શું આવેલું છે? ઇન્દિરા કોલ. ઇન્દિરા કોલ મિત્રો જે છે ઉત્તરમાં ભારતનો દક્ષિણ છેડો છે, દક્ષિણની અંદર ઇન્દિરા પોઈન્ટ આવેલો છે. તો આ રીતે અહીંયા ગુજરાતની અંદર તમે જોવો છો મિત્રો, આપણે ગુજરાતની અંદર ભારતનો દક્ષિણતમ છેડો, સોરી પશ્ચિમમાં ભારતનો છેડો કયો રહેલો છે? તો કે સિર ક્રિક. સિર ક્રિક જે છે એ સિર ક્રિક આપણે કચ્છની અંદર આવેલો જે ભાગ રહ્યો નારાયણ સરોવરવાળો, એ મિત્રો સિર ક્રિક આપણે ગુજરાતનો પશ્ચિમ છેડો છે પશ્ચિમની અંદર, અને પૂર્વની અંદર છે વાલુદ અરુણાચલ પ્રદેશની અંદર. તો આટલો આટલો આપણો આ ભારત દેશ છે. એ ભારત દેશ અને એ આપણા ભારત દેશના પાડોશી દેશો છે મિત્રો, એ પાડોશી દેશો રહેલા છે. અહીંયા આપણો આ મુદ્દો પણ પૂરો થાય છે. તમે એવું લાગે તો એક વખત ઘરે રહી અને સ્ટેશનરીમાંથી મિત્રો બ્લેન્ક નકશો લઈ, આપણે નકશા પૂર્તિ કરાવેલી છે પરંતુ તેમ છતાં બ્લેન્ક નકશો લઈ અને એની અંદર આ બધા જ પોઈન્ટ છે એ પોઈન્ટ તમે સારી રીતે ઉતારી લેજો. ઓકે, ધન્યવાદ.